એક જ એ ખરેખર સાથે સાથે અમારે મહેશભાઈ ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય ખરેખર આવો મંડપ તો અત્યારે આપણે બધા ચાલુ જ છે સીઝન તો આજનો મંડપ ખરેખર આ તો ભાગ્યમાં હોય ને આવા સંતો દર્શન થાય તો આપણું ને ખરેખર ખૂબ ભાગ્યશાળી કહેવાય જે કંઈક આયા છે તો દરેક મહાપુરુષો નું આપણે ખરેખર એમના મુખ થી જે કઈ કે છે એ ખુબ શાંતિ થી આપણે સાંભળવાનું છે અને જે અમારા જસવંતભાઈ તેમાં મહેશભાઈ ખરેખર એમને ખૂબ સારું કાર્ય કરી અને એમના જે કઈ ક્યારે આગળ જયંતિ નો એ કીધું કે એમને આ પદ આપવાનું છે એમ તો ખરેખર બધો લાગવા જોઈએ ભાવ એવો છે આ તો કીધું છે કે ગુરુ કૃપા થાય ને તો મેર પડે એમ છે આ પદ આગળ એક સોંતિદાસ બાપુ એ કીધું કે પ્રેમ ચાદર ગુરુ તેની પામ વિરલો સંત અધિકાર વિના નામ લે કે લાખો ઉઠાવો પણ ઘણું આવું થાય આગર હોમા શિષ્ય મોંગતા હોય છે પણ ખરેખર આ જે કઈ કાર્ય થયું એમો ખરેખર એમને સપનામાં પણ ખબર નથી પણ ખરેખર અમને એવું થયું અને અમે ખરેખર આને

અને કદાક જો આ બોલાઈ જાય અને કદાક આ વાત થાય ને આ થાય તો બરોબર એમ સંતોને કેવું છે નહીં તો ઘણીક જગ્યાએ તો એવું થાય કે ઓદોની બાપુ મેં વટ પાડ દઈશ એમ મને ચાદર તો ચાલ દે કહી એમ અને તારે પૈસા જોતા હોય તો પૈસા આલું પણ મને એક વોટો ગુરુ બનાવી દે કહ્ય એમ આવું પણ અત્યારે ચાલે છે એમ પણ એવું અહીંયા નથી આજે આજના કાર્યની અંદર એટલો બધો આનંદ છે અને હમને પણ એવો આનંદ છે આને પ્રેમ ચાદર કીધી ગુરુ થઈને ગાદીએ બેસે સંતો કરે અને સગડુ સેવકો ટોળે મળીને કે ઓઢાડે ગુરુને ચાદર કે ગુરુ કોને ગનુરિયા ધુંધા ઊંધો ચાલી રહ્યો ખરેખર અમારે આવા ગામ ની અંદર કઈક મંડળમાં એક વ્યક્તિ હોય એવો એક પાસો કે

તો ખરેખર મને પણ ખરેખર બાપુ એવું કીધું કે રમનદાસ બાપુ મને બોલ્યા મેં ના પાડ્યું તો મને કીધું મેં કમ બાપુ એ તો થશે હજુ સમય આવે તેવા તારે બાપુ નો શબ્દ એવો મેં હોભ્યો કે રમણ આ શરીર નું કોઈ નક્કી નહી અમારથી જે બોલાય ને એ થઈ જવા જોઈએ ને કરવું પડે એમ એ ખૂબ ખૂબ ધન્યવાદ કેવાય રોમદાસ બાપુને અને જે વખત પછી મારે પછી કેવું પડ્યું કે બાપુ વાંધો ને એમ મને એવું થોડું વચને બોંધા કે રમનદાસ તમે ગુરુ નું વચન તો પારો ને એમ તમે બાપુ પારવું પડે ને બાપુ જે કહે એ કરવું પડે એમ તો બીજું કઈ નઈ આપણે એક તારીખ નક્કી કરી દેવાની છે તે વખત બાપુ આ વાત નક્કી કરી અને ખરેખર મને પણ આ વાત કરીને પછી જે કાર્ય કરીને મને એવો આશીર્વાદ આયલો કે રમંદ બધું થઈ જશે એમ કશું બાકી રહી નહી આટલા મહાપુરુષો છે મારે વધારે કેવું નહીં આપણે સાંભળવાનું છે પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારે એવી મને કઈ કૃપા કરી છે ને બધો ને ખબર છે અને મને ફ્રી મારે બીજું કશું કઈ એકલું ભજન જ બસ આપ જીવો ને બસ સંભાળવાનું એને બધાને બસ આ ચેતવાનું આ મારે ચાલવાનું બસ બીજું કાર્ય મને કઈ હોય પણ નહી બાપુ એમ

એ લોકડાઉન આવ્યું એમાં પણ ભજન કર્યું જે નિમિત્ત આવ્યું એને અમે ફેલ નહીં થવા દીધું થોલા ઘણા ભેગા થઈને પણ ભજન કર્યું એમ આ જે આચાર્યો છે તમામ ને આપણ અતારે બને છે જસવંતભાઈ અતારે ભય છે હવે થોડીક વાર માં કઈ આખો ફલતો વાગશે એમને પણ આ મંડપ આ તારીખ આવે એટલે એમને

અનેક ભક્તો ને ઉગારા પણ કે સુરતા ગુરુ ની પાસ કે પછી સોમુ રાખો ગુરુ ભગવાન એવા જીવ નું ખરેખર નક્કી કલ્યાણ છે ખુબ ખુબ ધન્યવાદ કેવાય અમારે હેઠ નખત્રો આરતી રામ બાપુ પછી બાજુમાં પણ ખરેખર મહાપુરુષો આયા ઠેઠ નકત્રા નાથી જસવંત ભાઈનો જે આમંત્રણનો માનાલી આલે વચનનું પાલન કર્યું કાલે રાત્રે આવી ગયા અમારે સાબરકોઠાથી બાલુરામ બાપુ અમૃત બાપુ બીજા અમારે રોમદાસ બાપુ અમારે રોમદાસ સુતહેવાડ એ પણ ખરેખર બિલ્યાની મુવાડીથી અને દરેક મહાપુરુષોએ આયા છે ખરેખર એક એક જસવંત ભાઈના પ્રેમ ને ભાવ ને લઈને ખેંચાઈ બાચી આવા ખેચાય એવા નથી સંતો એ કીધું કે વાલો પ્રેમ ને વસ થયો રાજી શું કરું પંડિતો ને કાજી પ્રેમ ને ભાવ હોય ને આવા સંતો પધારે બાચી પધારે એટલે ખુબ ખુબ ધન્યવાદ કેવાય અમારે જસવંતભાઈ ને સંતો આગળ એવી વાત કરી છે કે જનુરી જને તો ત્રણ જન ભગત દાતાર ને રૂર નહી રેજે વાજની તારું મતે ગુમાવેર કે ખૂબ ખૂબ ધન્યવાદ કેવાય એમના માતા પિતા ને પણ ખરેખર દીકરા જન્મ તો આભા જન્મ હોવા જોઈએ દાતાર હોવા જોઈએ કે સુરવીર હોવા જોઈએ અને આપણે ગુરુ કર્યા પછી આપણા પણ સુરવીતા હોવા જોઈએ આ કેંગલા થઈ નહીં ફરાય ગુરુની જ્ઞાન તો જોવો અને નહીં હજુ સમજાતું હોય થોલું એમ આવા મહાપુરુષોના મુખથી મુખ નક્કી કરો એને જેમ તેમ જ્ઞાન નથી આપણું આપ્યું ખરેખર આપણે કોઈ ભય રહેવા દીધો નહીં ગુરુ મહારાજ કોઈ સંશય રહેવા દીધો નહીં વગર લાગી જાય એટલે સમજી જવાનું કે મારા નિરોધ બાપુ કીધું કે રામ નામ રાખ હૃદય કાચી આદિ અંત ને મંદિર બોલે એ વસ્તુ છે હાચી તો એ ને વાંચી સહી ને પકડી લો કોઈ આપણું બીજું કશું વસ્તુ નડે એવી આ હમજાતું ની એટલે નડે ઘણા અમુક થાય શિષ્યો ની વાત પણ અમુક આ ઉપર ઉપરવાળા નો નડે એવો જ પછી જોવાડવા જવું પડે દોરા બંધાવું પડે એટલે સમજી લેજો પાછા ઉપર વાળા હો દોરા બાંધીએ આવું હોય થાય છે એવું હું મેં જોયું ઓફા ઠીક છે પણ એમ એમપી ગમે જતો રેવાય છે આવડે એટલે એ બાજુ એવું ચાલે હો પાછું હા અને પેલા શિષ્યોને અમે પૂછીએ ગુરુ કરેલો છે હા બાપુ ગુરુ કરેલો ગુરુ તો કરેલો નહીં પણ એમ કે દાદા ના ચેલા એમ તમે કઈ એ કારમે તમને ઉપદેશ કોઈ કે મેં કે રોમાપી નો ભગત કે કોઈ કે મેં રોમ નો ભગત કે કોઈ કે મે માતાજી નો ભગત એમ હા આ વાત માં ખરેખર આપણે વિચારવા જેવું ધ્યાન તો પછી એ બધો પદો ખરો હે રોમનો ભગત બનીએ રોમાપી નો બનીએ માતાજી નો બને પણ એમને તમે થોડું વિચારો એ આપણો ઉપદેશ આવશે ખરા રોમાપીર પીર હતા જે દાડે આવું શરીર હતું એ શરીરે જેનું કલ્યાણ થઈ ગયું હવે આપણે ફોટા વાળા બાપુ કશુંક લાય કશુંક લાય એ બાપુ કશું હાલે એટલે સંતો કે મનસા માલ ની ગોરખ જાતા નર ને સેવો જાગતા નર ને સેવો તો મલ નિરંજન દેવ પથ્થર પૂંજા મલે તો કે મેં પૂજું ગિરનાર પૂજી નાખું કે હું તમે આવડું આવડું પૂજતા ખરેખર ભરમ કાઢજો હાચી ગુરુ ના ચરણ જ્યાં પછી ભ્રમ સંશય હોય ને તો કાઢી નાખજો આ ભરમ હોય છે તો આ ભરમ નડે ને બીજું કશું નડતું નથી હા બાકી કોઈ એવું નડે એવું સદ નહીં આ ધૂનવા ભૂનવાનું આવતું નહીં પાછું હો નહીં તો આપણે ઘણી જગા એ ધૂન જ બાજુ સંતો એ ઠપકો કરે ને આપણે ધૂનવા રે એટલે ભ્રમ જ કહેવાય

આવરું ન થતું હું આવું ઓળખી કાઢો અંદર મારો વાલો બેઠેલો છે પણ એને બાદ બાકી કરવા માટે ગુરુ ની સમજણ જોશે સમજણ વગર આ ઓળખાય એવો નથી નામ રૂપ ગુણ નો ના ચોથું પદ આવી ના ચોથા પદ નો ભેદ જો એને કહીએ હરીનો આજ ઉપર ઉપર જ ભારે કે મને દેખાતો જ નહીં કે આ દેખાય નહી હો ખબર નઈ આપણું

ગુરુ મિલા તો સબ મિલા નઈતર મિલા ના કોઈ માવું છે હજુ આપણે ગુરુ કર્યા હોય તો આજ નો નો ભગવાન નહીં પેલો મોટો જ જોઈ કાઢો કે પાછો અહીંયા થી પાછો બીજો જોવા જોઈએ પેલો બીજો જોવા જાય અને અહીંયા બાજુ મહાપુરુષો એ શું કર્યું બધા ભગવાન હરખા કરીને સમજાવી દીધા આપણું કોઈ નોનો નહીં કોઈ મોટો નહીં કોઈ નાથવારો નહીં પાવાગઢ થાય તરુ કે થાય એને હરકુ કર નાખે ગુરુ મહારાજ એમ કે સમજણ મેળવી લેજો અને ઘટો ઘટમાં જે ભગવાન છે એમ કે એને નક્કી કરી લેજો એ ઘટો ઘટ નક્કી નહીં થાય ત્યાં સુધી આ ફોટા વાળા કે બીજા આપણું કોઈ કલ્યાણ કરે એવા નથી અને આ બેઠા છે ને એ આ એના દલાલી કહેવાય એ કેમ કે ગુરુ દલાલ હોવા જોઈએ આત્મા પરમાત્મા ઓર જુદા રહ્યા બહોત કાળ સુંદર મિલપ કર દિયા મેરા સદગુરુ મિલા દલાલ પણ આ ડાયરેક્ટ જ જોતા હે ને પછી આપણે ડાયરેક્ટ શાકભાજી એવું લઈને જઈએ ને વડોદરા ની અંદર તો એ માથાકૂટ થાય કા ઠગાઈ જઈએ કા પછી સમય વીતી જાય એટલે તો દલાલ હોય ને ફટોફટ આપણું ને એનું પતાવી દે એમ આ મહાપુરુષો એ બેઠા છે દલાલી છે હર કોઈ સંતો એ જ વાત કરી નિરોદ બાપુ એ કીધું હમ હે યોગી અલખ ના દે પાર ભરમ સે પારા નામ રૂપ ગુણ નહીં હમારા કબુ ના ધરો ભરમસે પારા નામ રૂપ ગુણ નહીં હરા કબુ ના ધરો અવતારા કહે અને એમ આ બાજુ જોવા જઈએ તો એમનો ખરેખર જીવન ચૈત્ર ની અંદર એવું બતાવે આ બાજુ કઈ અમને બાર છોકરો હું તો એમ કેવામાં આવે અને બે બહાર હું પુરુષ કદાચ આવી વાત કરતા હોય તો મારથી નહીં કેટલું બધું કાર્ય કર્યું એની શરીરે જેસલ પીર થઈને પૂંજાઈ જાય કરની કરવું પડે કરની વગર મેર પડે નહી પશુકી પન્યા બને નરકા કશું ના હોય નર જોયાસી કરની કરે તો નરકો નારાયણ હોય એટલે મારે હવે વધારે નહીં કઈ કેવું અમારે ખૂબ ખૂબ ધન્યવાદ કેવાય જસવંત ને સાથે સાથે અમારા ગામના વડીલોને અને જે જે કોઈક ભાઈઓ અમે મદદરૂપ થયા છે એમને સર્વે ભક્તોને અને જે મહાપુરુષોય પણ આ ગામના આજુબાજુથી જે આયા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કેવાય એમના ખરેખર અમંતરાને માના લઈને આયા એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેવાય તો આપણે એવી એક જે બોલીએ તો બધા મુખથી બોલતું આવવાનું જેથી હું થાય બાપુ આગળ કેવાના છે પછી મારે નહીં કેવું પણ જે બોલો એવી કઈ કચરો નીકળી જાય બોલે સદે ગુરુ રામદાસ સદગુરુ ધીરુ રામ સદગુરુ જય રામ સદગુરુ નિરામ સત્ય સનાતન સર્વે

બોલે સદગુરુ મહારાજનો જય ખૂબ ખૂબ ધન્યવાદ કેવાય અમારે જનથી રમને ફન કેમ કે આયોજન એટલે આમ તો જ કઈક આગળ ધકાય પાછી આ બધો પ્રોગ્રામ નું આયોજન પર હોય છે એટલે થોડુંક સરસ એવું આયોજન કર્યું છે એટલે એમને માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેવાય બોલે સદગુરુ સરસ રમન બાપુને ધન ઘડી ભાગ તેઓને એમના આશીર્વાદ ની અંદર ખૂબ એવા ઉજકોટીના શબ્દો મૂક્યા છે ગુરુ કેવા હોવા જોઈએ અને ગુરુની અંદર કેવું જ્ઞાન હોવું જોઈએ એ અમને સરસ વાત કરી જ્યાં સુધી આપણી અંદરનો જે ભ્રમ છે એ ભ્રમ ક્યારે દૂર થાય તાકે જ્યાં સુધી એવા સદગુરુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે ત્યારે દૂર થાય એમ છે ગુરુ એક નથી ગુરુ ઘણા પ્રકારના છે અને હકીકતની અંદર ગુરુના પ્રકાર પણ છે એવું કીધું ગુરુ ગુરુ અને બ્રહ્મનિષ્ઠ ગુરુ તો એના બ્રહ્મનિષ્ઠ નો અર્થ એ થાય છે કે બ્રહ્મ એટલે ભગવાન નિષ્ઠ એટલે નક્કી ભગવાન ને નક્કી કરાવનાર સદગુરુ એને બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહેવામાં આવે જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ સદગુરુ ના સરને જીવ ના પહોંચે ને ત્યાં સુધી ખરેખર જીવની એકતા થઈ શકતી નથી વિશેષ આગળ કાર્યક્રમને દબાવતા ઈડર થી તાલુકો ઈડર જેલો સાબરકોઠા અને ભદ્રેશ્વર ગામ જેઓ જે આપણા પરમ પૂંજ દેવાદી દેવ થઈ ગયા જે રામદાસ બાપુ તેમનું ગામ તેમનું ધામ છે અને તે જ જગ્યાએથી એવા બાલુરામ બાપુ જેઓ પણ રામદાસની તોલે છે અને તેઓને પણ આપણે ખરેખર સમય આપીશું તો ભદ્રેશ્વર નિવાસી બાળોરામ બાપુ અને ખાસ થોડીક મારી એક સૂચના છે કે અત્રે ઉપસ્થિત જે વ્યાસપીઠ ઉપર મહાત્માઓ જો કે અમને હું આદેશ તો નહીં કરી શકું પણ હું થોડું મારું પ્રમુખ સ્થાન છે માટે હું વિનંતી પણ એમને કરી શકું છું કે અહીંથી હું જે કંઈક સમયની ફાળવણી કરું અને જે સમય જેને મળે એટલો જ બોલવાનું રહેશે તો તો હું છે કે અમારો જે કાર્યક્રમ છે એ જેમ છે તેમ પૂર્ણ થાય અને સારી રીતે કાર્યક્રમ દીપે એવો અમારું માનવું છે તો સમયને માન આપી જે તે અહીંથી સૂચના થાય એ જ પ્રમાણે એમને પ્રવચન કરવાનું રહેશે તો સૌ પ્રથમ બાલુરામ બાપુને આપણે વિનંતી કરીશું કે તેઓ પંદર મિનિટ હું એમને સમય આપું છું બાલુરામ બાપુ આવો